तो नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन पर हूँ कार्य आरती, आपनु हार्दिक स्वागत करू छू। तो विस्तृत समाचारों रजू करता पहला नजर करिए मुख्य हेडलाइंस पर। सेंसेक्स मां 300 पॉइंट नो उछाड़ो, विदेशी रोकाणकारों 22,000 करोड़ ठालव्या। उत्तर भारत मां मुशरधार वरसाद थी 22 लोगों ना मौत। कृषि आरोग्य अने शिक्षण क्षेत्रे डिजिटल नी क्रांति टंकशार रची देशे। हवे जोईए समाचार विगतवार। शेर बजार सोड़े कड़ाई खिल्यू छे, विदेशी रोकाणकारो ओढ़ घोड़ थया होय छे, त्यारे आजे सेंसेक्स मां 300 पॉइंट नो उछाड़ो नोंधायो छे। बीजी तरफ जुलाई ना प्रथम सप्ताह मां ज विदेशी रोकाणकारो 22,000 करोड़ ठालव्या छे। गत सप्ताह दरमियान नवा उच्च स्तरना रेकॉर्ड बनाव्या बाद बजारे नवा सप्ताहनी शुरुआत पण सारी एवी करी छे। प्रारंभिक वलणों सूचवे छे के आजे बन्ने मुख्य स्थानिक सूचकांको बीएसई सेंसेक्स अने एनएसई निफ्टी मां अपट्रेंड जोवा मळ्यो छे। मार्केट मां ट्रेंडिंग शुरू थयुं त्यारे बीएसई नो 30 शेर नो इंडेक्स सेंसेक्स लगभग 220 पॉइंट ना वधारा साथे 65,500 पॉइंट नी नजीक पहोंची गयो हतो। तेज समये निफ्टी 60 पॉइंट थी वधुना वधारा साथे 19,400 पॉइंट नी नजीक ट्रेड थई रह्यो हतो। बादमां सेंसेक्स मां 300 पॉइंट अने निफ्टी मां 88 पॉइंट नो उछाड़ो नोंधायो हतो। शरूआतना बिजनेस ने वात करिए तो सेंसेक्स नी मोटा भागनी कंपनीओना शेर तेजी मां छे। सवारे 9:20 वागे सेंसेक्स नी 30 कंपनीओमांथी 16 कंपनीओना शेर ग्रीन झोन मां हती, ज्यारे 14 कंपनीओना शेर नुकसानमां ट्रेंड थवा लाग्या हता। આજની શરૂઆતમાં વેપારમાં નેસ્લે, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા શેરો વધી રહ્યા છે। મેઘરાજાએ દેશભરને તરબોળ કરી દીધું છે। ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ ઉપરાંત દિલ્હીથી લઈને શિમલા અને કાશ્મીર સુધીના ઉત્તર ભાગમાં ભારે વરસાદે વિનાશ વેર્યો છે, જેમાં 22ના મોત થયા છે। અનેક વિસ્તારોની શાળા કોલેજોમાં રજા જાહેર થઈ છે। હિમાચલ અને ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ ભૂસ્ખલન પણ થયાના અહેવાલ છે। ઉત્તર ભારતના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો અને ભૂસ્ખલન અને અન્ય વરસાદ સંબંધિત ઘટનાઓમાં 22 લોકોના મોત થયા હતા। દિલ્હીમાં યમુના સહિત મોટા ભાગની નદીઓ ગાંડી તૂર થઈ રહી છે। સમગ્ર પ્રદેશના શહેરો અને નગરોમાં ઘણા રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો ઘૂંટણીય પાણીમાં ડૂબી ગયા હતા અને રેકોર્ડ વરસાદ વચ્ચે સામાન્ય જીવન ઠપ થઈ ગયું હતું। ભારતે ડિજિટલ ક્ષેત્રે હરણફાળ ભરી છે, જેને પગલે આગામી સમયમાં ભારતમાં અનેક પરિવર્તન જોવા મળવાના છે। ખાસ કરીને કૃષિ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ડિજિટલની ક્રાંતિ ટંકશાળ રચી દેશે। સરકાર ડિજિટલ અર્થતંત્રના વાસ્તવિક કદને માપવા માટે એક એજન્સીની નિમણૂક કરવાની યોજના બનાવી રહી છે, જે 2025 સુધીમાં આશરે $1 ટ્રિલિયન હોવાનો અંદાજ છે। પસંદ કરેલી એજન્સીની સોંપણી માટે 9 મહિનાના સમયગાળા માટે જોડવામાં આવશે। એજન્સીએ વર્તમાન નાણાકીય વર્ષથી 2029-30 સુધીના ડિજિટલ અર્થતંત્રના કદના અંદાજ અને અંદાજો અંગેનો ડ્રાફ્ટ રિપોર્ટ ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલયને સબમિટ કરવાની જરૂર પડશે। આ રિપોર્ટ રાજ્યના રેન્કિંગ અને ડિજિટલ અર્થતંત્રના તેમના હિસ્સાની સાથે ઈ કોમર્સ અને આવી અર્થવ્યવસ્થા પર ઉભરતી ટેકનોલોજીની અસરની પણ તપાસ કરશે। અહેવાલ અનુસાર 2025 સુધીમાં $1 ટ્રિલિયન મૂલ્યના આર્થિક મૂલ્યનું સર્જન કરવા માટે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો અંદાજ મૂક્યો છે, જેના પરિણામે 6 કરોડથી વધુ નોકરીઓ ઉપલબ્ધ હશે। કૃષિ, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોને ડિજિટલાઇઝેશન 390-500 બિલિયન આર્થિક મૂલ્યમાં ફાયદો થશે। ગૂગલ, ટેમાસ્ક અને બેઇન એન્ડ કંપનીના સંયુક્ત અહેવાલ મુજબ એકલા ભારતની ઇન્ટરનેટ અર્થવ્યવસ્થા 6 ગણી વૃદ્ધિ નોંધાવશે અને 2030 સુધીમાં $1 ટ્રિલિયન સ્પર્શે તેવી અપેક્ષા છે। રિપોર્ટમાં અંદાજ છે કે 2022માં ભારતની ઇન્ટરનેટ ઇકોનોમી 155-175 બિલિયન હતી। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓનર્સ અને ટીચર્સનો વિકાસ, તેમના સામાજિક તથા કાયદાકીય તેમજ પોલિટિકલ પ્રશ્નોના નિરાકરણ ને અનુસંધીને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રકાશ કરમચંદાણીની અધ્યક્ષતામાં તારીખ 9 રવિવારના રોજ રાજકોટ મુકામે વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવી હતી। ગુજરાતના 23 જિલ્લાના કોર કમિટીના મેમ્બરોએ વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લીધેલ હતો। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાર્યક્રમની શુભેચ્છા મુલાકાત લીધી હતી।
वार्षिक सामान्य सभा कार्यक्रम में शिक्षण लक्षी विविध मुद्दाओं पर चर्चा करवामां आवी हती। आ तके फाना प्रेसिडेंट प्रकाश भाई करमचंदाणीए जणाव्यु के जेईई एनईईटी ना विद्यार्थियों माटे पेपर सेट डिजिटल अने फिजिकली प्रकाशित करवामां आवशे, साथोसाथ अनेकविध सामाजिक कार्यक्रमों पण करवामां आवशे। हुं प्रकाश करमचंदाणी, फेडरेशन ऑफ एकेडमिक एसोसिएशन जे समग्र कोचिंग क्लास संचालकोनो संगठन छे एनो हुं प्रमुख छुं। तारीख 9 जुलाई 2023 रविवारना रोज राजकोट मुकामे फेडरेशन ऑफ एकेडमिक एसोसिएशन गुजरातनी वार्षिक सामान्य सभानुं आयोजन करवामां आवेल हतुं, जेमां समग्र गुजरातमांथी 23 जिल्लानी कोर कमिटीए भाग लीधेल हतो। डेप्यूटी प्रेसिडेंट हेमांगभाई रावल, ભૂતપૂર્વ પ્રમુખો જનકભાઈ પંચાલ, વિજયભાઈ મારું તથા તમામ જિલ્લાઓના પ્રમુખો હાજર રહ્યા હતા। વિશાલ પંડ્યા જે જનરલ સેક્રેટરી છે તેના દ્વારા સમગ્ર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેટલા બધા ઠરાવ પસાર કરવામાં આવ્યા જેની માહિતી હું આપું તો, જેમ તો સમાજ માટે વૃક્ષારોપણ કરવું, બ્લડ ડોનેશન કેમ્પ કરવું જેથી સમાજને આપણે કંઈ આપી શકીએ એવા આયોજન કરવાના, એના સિવાય વિદ્યાર્થીઓના ફાયદા માટે આખા ગુજરાતમાં એક સાથે મોડલ એક્ઝામ બોર્ડની જેમ એક્ઝામ દેવાની દરેક જે પણ ક્લાસીસમાં ભણે છે એ વિદ્યાર્થીઓ માટે 10મા અને 12મા સાયન્સ કોમર્સ અને 10મા વિદ્યાર્થીઓ મોડલ એક્ઝામની કરવી જેથી એ લોકોનો ભય દૂર થાય। એન્જોય બોર્ડ એક્ઝામ સેમિનાર આ વખતે દરેક જિલ્લામાં કરવામાં આવશે। એના સિવાય સૌથી અગત્યની વાત છે કે વિદ્યાર્થીઓ માટે 10મું 12મા સાયન્સ કોમર્સ JEE નીટના પેપર સેટ આ વખતે ડિજિટલી અને ફિઝિકલી બે રીતે ફેડરેશન પ્રકાશિત કરશે, જેથી સમગ્ર જે વિદ્યાર્થીઓ છે 35 લાખ વિદ્યાર્થીઓને એનો ફાયદો મળે। એના સિવાય બીજો એક અગત્યનો મુદ્દો હતો કે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભામાં જે ટ્યુશન અધિનિયમ 2005નો કાયદો પસાર કરવામાં આવેલ છે કે શાળાના સમય પછી કોઈ પણ શાળાનો શિક્ષક મફતમાં કે પૈસા દઈને ભણાવી શકે નહીં, પરંતુ આજે એનો અમલીકરણ સખ્ત રીતે થઈ નથી રહ્યું। સરકારી શાળાઓમાં 2 ફાર્મ ટ્યુશનો ચાલી રહ્યા છે, સરકારી શાળાના શિક્ષકો દ્વારા 2 ફાર્મ ટ્યુશનો ચાલી રહ્યા છે, એના સિવાય કઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં પણ બપોર પછી બાળકોને રોકીને અને આંતરિક ગુણને લાલચ લોભના દઈને અને વાલીઓ એ બીકથી પોતાના બાળકને મોકલી રહ્યા છે। ક્યાં ને ક્યાં આ બધી વાતોના લીધે બોર્ડનું જે પરિણામ આવ્યું છે એ એનું મૂળ કારણ છે, તો એના ઉપર ચર્ચા થઈ અને એવો ઠરાવ પસાર કરવામાં આવ્યો કે પુરાવા સાથે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને મળવામાં આવશે। જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા રાજ્યમાં પ્રથમ વખત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામનો આરંભ કરાયો હતો। તે અનુસંધાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત ધોરણ 6, 7 અને 8ના તમામ વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનિંગ આપી ફરજિયાત છે તેવો નિર્દેશ કરવામાં આવ્યો હતો, જે સંદર્ભે જીનિયસ ગ્રુપ દ્વારા રાજ્યની અન્ય શાળાઓને પ્રેરણા અને માર્ગદર્શન મળે તેમજ વિદ્યાર્થીઓમાં પ્રાથમિક શાળાના અભ્યાસ દરમિયાન વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તેવા હેતુ સાથે આવા વોકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એ 3 વર્ષ પૂરા કરવા જઈ રહી છે જુલાઈ મહિનામાં, આ જ મહિનામાં, ત્યારે એનો અમલીકરણ, એનો સૌથી પ્રથમ પ્રયોગ જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન દ્વારા, જેમાં જીનિયસ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ ગાડી વિદ્યાપીઠ એના સંયુક્ત ઉપક્રમે ગુજરાતભરમાં પ્રથમ વખત 3, 6 થી 8ના 850થી વધારે વિદ્યાર્થીઓને વોકેશનલ ટ્રેનિંગનો પ્લાનિંગ કરવામાં આવેલું છે અને આના માટે CBSEએ સૂચવેલા 33 વિષયોમાંથી 9 વિષયોની પસંદગી અને આ 9 વિષયોમાં વિદ્યાર્થીઓને સૌથી પ્રથમ એમનું કાઉન્સેલિંગ, એમના પેરેન્ટ્સ, એમના શિક્ષક અને વિદ્યાર્થી દ્વારા આ 9માંથી કોઈ પણ એક વિષયની પસંદગી અને એ પસંદગી બાદ એ વિદ્યાર્થીઓને 15 કલાકની ઓનફિલ્ડ ટ્રેનિંગ અને 15 કલાકનું એસાઇનમેન્ટ, આમ પ્રથમ સત્રમાં 30 કલાકની ટ્રેનિંગ ગાડી વિદ્યાપીઠ ખાતે આપવામાં આવેલી, ગાડી વિદ્યાપીઠ કે જ્યાં એન્જિનિયરિંગ, MBA, MCA, આયુર્વેદ, હોમિયોપેથ, નર્સિંગ, BEd આમ જુદા જુદા પ્રકારના કોર્સિસ છે। એટલે વોકેશનલ ટ્રેનિંગ ફક્ત કોડિંગ કે એન્જિનિયરિંગની ના હોય, એની સાથે મેડિકલ ક્ષેત્રની, નર્સિંગની, મેનેજમેન્ટની, ફાઇનાન્સની, આમ જુદા જુદા પ્રકારના વિષયોની ટ્રેનિંગ આ વિદ્યાર્થીઓને 5 દિવસ માટે રોજ આપવામાં આવેલી અને જેમાં ગાડી વિદ્યાપીઠના નિષ્ણાંત પ્રોફેસર્સ, એમના લેક્ચરર્સ એમના દ્વારા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવેલી। ભારત આજે જ્યારે સમગ્ર વિશ્વમાં એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે
વોકેશનલ ટ્રેનિંગ છે એ ખૂબ જ જરૂરી છે, ખાસ કરી અને જ્યારે ભારતના વોકેશનલ ટ્રેનિંગનો રેશિયો એ 2021-22 ફક્ત 15.6% રાષ્ટ્રીય આંકડાઓ છે એ છે, અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત 2025 સુધીમાં 50%થી વધારે વિદ્યાર્થીઓને પ્રાઇમરી લેવલ, સેકન્ડરી લેવલ અને યુનિવર્સિટી લેવલે એમને વોકેશનલ ટ્રેનિંગ આપવાનો સરકારનો જ્યારે સંકલ્પ છે, ત્યારે આ સંકલ્પને બળ આપવા માટે અને આ અભિયાનને સમાજમાં પ્રેક્ટિકલી સાચા અર્થમાં લઈ જવા માટે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવેલું છે. આમાં અન્ય શાળાઓ પણ ગાંધી વિદ્યાપીઠ ખાતે જોડાઈ શકે છે અને ગાંધી વિદ્યાપીઠનો સંપર્ક કરી શકે છે. જય મહેતા છે એના વિશે વિશેષ માહિતી આપશે. પણ અમારો ઉદ્દેશ્ય છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ ઓન ફિલ્ડ કરવો એ છે, અને જેના દ્વારા અમે સમાજને એક મેસેજ આપવા માગીએ છીએ કે હવે જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે એ પુસ્તકિયા જ્ઞાનની જગ્યાએ પ્રેક્ટિકલ નોલેજને, ઓનફિલ્ડ નોલેજને, વોકેશનલ ટ્રેનિંગ અને વિદ્યાર્થી લક્ષી શિક્ષણ વ્યવસ્થાને વધારે ભાર આપે છે, ત્યારે આ જે વોકેશનલ ટ્રેનિંગનો પ્રયોગ છે એ ફક્ત જિનિયર સ્કૂલ પૂરતો સીમિત ના રહીએ, જે ઇન્ટરનેશનલ સ્કૂલ પૂરતો સીમિત ના રહીએ, પણ સ્વનિર્ભર શાળાઓની, ગ્રાન્ટેડ શાળાઓ, સરકારી શાળાઓ પણ આ અભિયાનમાં જોડાય અને આપણે આપણી જે ભવિષ્યની જે પેઢી છે એને સાચા અર્થમાં આપણે સૌ એમ્પ્લોયેબલ બનાવી એ આ ઉદ્દેશ્ય છે. થેન્ક યુ. અગાઉની જે પોલિસી છે તમે જુઓ કે છેલ્લે 1986 ફેરફાર થયો હતો, એના 12 વર્ષ પછી તો એનો સિલેબસ છે એ સિલેબસ અપડેટ થઈને છે એ માર્કેટમાં આવ્યો હતો. જ્યારે આપણે જોયું છીએ કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એનો સિલેબસ 3 વર્ષમાં એ સંપૂર્ણ સમગ્ર ભારતમાં એ નવો સિલેબસ આવી ગયો છે. એટલે સરકારને અનેક પડકારો હોય, શિક્ષણ ક્ષેત્રને પણ અનેક પડકારો હોય, કેમ કે ભારત દેશ છે એ અનેક અલગ અલગ વિભાગોમાં વહેંચાયેલો છે, જ્યાં 150 કરોડ જેટલી પ્રજા છે, જનતા છે, અને આ પ્રજાને અલગ અલગ જે એમના લેવલ છે એમને શિક્ષિત કરવા, એમને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે એમને આગળ લઈ જવા એ મુશ્કેલ કાર્ય છે. પણ સરકાર છે એકદમ કટિબદ્ધ છે, અમને એવું લાગે છે કે સરકાર પણ ઝડપી પગલાં લઈ રહી છે. શિક્ષણ ક્ષેત્ર એ જ્યાં જ્યાં આના માટેની જરૂરિયાતો એને ખાસ કરીને વાલી, શિક્ષક, સંચાલક અને વિદ્યાર્થી આ તમામે તમામ જે ઘટકો છે શિક્ષણના એમને કટિબદ્ધ થવું પડે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે. હવે એ વિષય છે એ આજની મને એવું લાગે છે કે આપણી પ્રેસ કોન્ફરન્સને એટલે સી બધાએ અપડેટ થવું જોઈએ. સી આઈ ટોલ્ડ યુ કે નથિંગ ઇઝ પરમેનન્ટ બટ ચેન્જ, અને એ અપડેટ કાંઈ ના થાય તો સી ઇફ વિલ નોટ ચેન્જ યોર સેલ્ફ પીપલ વિલ ચેન્જ યુ. એટલે કે જો તમે તમારી જાતને બદલશો નહીં તો લોકો તમને બદલી નાખશે. એટલે સરકાર પણ એમને પણ ઘણા એમના પડકારો હશે, શિક્ષણ વિભાગને પણ ઘણા પડકારો હશે. અને આપણે જે વિષયની વાત કરી એ વિષય કોઈ જગ્યાએ માનો કે બેન્ચિસનો પ્રશ્ન હોય તો એનો ઉકેલ આવવો જોઈએ એવું પણ મારું સ્પષ્ટ માનવાનું છે. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ કચ્છ વાગલ લોહાણા મહાજન વાડી ખાતે સુંદરકાંડ યોજાયો હતો. સ્વર્ગવાસી પ્રફુલભાઈ ઠક્કરના વાર્ષિક તિથિ નિમિત્તે રાધનપુર સુંદરકાંડ ગ્રુપ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાનાલાલ ઠક્કર સુંદરકાંડ ગ્રુપ દ્વારા ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું. આ પ્રસંગે રાધનપુર સુંદરકાંડ મંડળના તમામ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઠક્કર પરિવાર પણ ઉપસ્થિત રહી સુંદરકાંડમાં ભાગ લીધો હતો. જામનગર જિલ્લાના ધ્રોલમાં માર્કેટિંગ યાર્ડમાં એક દુકાનમાં તાજેતરમાં ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ ઉકેલવામાં એસીબીની ટીમે એક તસ્કરને ઝડપી લીધો છે. જામનગર જિલ્લાના ધ્રોલમાં માર્કેટિંગ યાર્ડમાં રાકેશ મનહરભાઈ શેઠની શ્રી મહાવીર ટ્રેડિંગ કંપની નામની દુકાનમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ દુકાનની બારીની લોખંડની ગ્રીલ તોડી દુકાનની તિજોરીમાંથી રોકડ રૂપિયા 10,85,000ની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જેવી ચૌધરી તથા આર કે કરમતા, એસપી ગોહિલ, પીએન મોરી તથા સ્ટાફની ટીમો બનાવી કાર્યરત કરવામાં આવ્યા હતા. ગઈ તારીખ 18/6/2023 ના રોજ ફરિયાદી શ્રી રાકેશભાઈ મનહરભાઈ શેઠ, કે જેઓ ધ્રોલ માર્કેટિંગ યાર્ડની અંદર શ્રી મહાવીર ટ્રેડિંગ કંપની નામની દુકાન ધરાવે છે, આ દુકાનની અંદર એમની લોખંડની જે બારીની ગ્રીલ હતી એને તોડી અને એમની તિજોરીમાંથી રૂપિયા 10,85,000ની ગરફોડ ચોરીની ઘટના બનેલી.
જે અનુસંધાને ધ્રોલ પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને અમારી ધ્રોલની સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ આ ગુનો શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ હતી. એલસીબી જામનગરની ટીમે હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ જે સેલ છે એની મદદથી આની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરતાં આરોપી છે પ્રકાશભાઈ ઉર્ફે પક્કો જયંતિભાઈ કુંડિયા, એને મોરબી ખાતેથી એને અટક કરવામાં આવેલો છે. તેની સાથે બીજા બે આરોપીઓ સંડોવાયેલા છે, અનિલભાઈ રામાભાઈ સોલંકી જે રાજકોટ રહે છે અને ત્રીજો આરોપી છે પરેશભાઈ નરસિંહભાઈ સોલંકી જે જેતપુર ખાતે રહે છે. બે અને ત્રણ નંબરના જે આરોપી છે એ પકડવાના બાકી છે, હાલ પ્રકાશને અટક કરવામાં આવેલો છે. એની પાસેથી રોકડા રૂપિયા 2 લાખ અને આ જે ચોરીના રૂપિયા હતા એમાંથી એણે 40,000 રૂપિયાનો 12 Pro આઈફોન ખરીદેલો, એ મોબાઈલ ફોન, એક મોટરસાઇકલ અને ચોરી કરવામાં જે એમણે સાધનોનો ઉપયોગ કર્યો હતો એ સાધનો પણ કબજે કરવામાં આવેલા છે. આરોપી જે હાલ પકડાયો છે એના વિરુદ્ધમાં અન્ય કોઈ ગુના નથી, પરંતુ પકડવાના જે બે બાકી આરોપી છે પરેશ અને અનિલ એ બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પરેશ છે એના વિરુદ્ધમાં ગરપોડ ચોરી, ચોરી અને મારામારીના ટોટલ 5 ગુના દાખલ થયેલા છે અને અનિલ જે છે એના વિરુદ્ધમાં હથિયાર ધારણા અને અન્ય મળી અને 3 ગુનાઓ રજીસ્ટર થયેલા છે. હાલ તપાસ ચાલુ છે. અત્યારે જે આ ત્રણેય આરોપી છે એ રાજકોટ જિલ્લાની બહારના છે અને અવારનવાર એ લોકો જીરું ને એવું વેચવા માટે અહીંયા માર્કેટિંગ યાર્ડની અંદર આવતા હતા, એટલે એ અનુસંધાને એમણે જે આ ફરિયાદી છે એમણે તિજોરીમાં પૈસા મૂકતા આરોપી જોઈ ગયેલો અને ત્યારબાદ એમણે આ ચોરીનો આખો પ્લાન. અમદાવાદના શેર બ્રોકરનું 2.37 કરોડની ઉઘરાણીમાં 4 દિવસ પહેલા મોટા વરાછામાંથી તેના ભાગીદાર સહિત 10 જણાએ કારમાં અપહરણ કરવાના મામલે ઉતરાડ પોલીસે મકબૂલ, શાબીર, શક્તિ ધડુક સહિત 5 જણાને પકડી 4 4-wheel કબજે કરી છે. પોલીસે જણાવ્યું કે સૂત્રધાર મકબૂલ સોલંકી અને શાબીર સોલંકી જૂનાગઢમાં આમીન ટ્રાન્સપોર્ટ અને હોટેલ લાઇનનો વેપાર કરે છે. શેરબજારમાં મોટું નુકસાન થતા લેણદારોનો ત્રાસ વધતા શક્તિ 15 દિવસથી સુરતમાં રહેતો હતો. 19 લાખની ઉઘરાણી કરતો મૌલિક અગ્રાવત હજુ ભાગતો ફરે છે. અગાઉ પોલીસે ભાગીદાર સહિત 3ની ધરપકડ કરી હતી. સુરતમાં ગઈકાલે કાપોદ્રા વિસ્તારમાં ટમેટા અને લસણની ચોરીની ઘટના સામે આવી હતી. કાપોદ્રાની અક્ષર ડાયમંડ માર્કેટમાં ટમેટાની અને લસણની ચોરી કરવામાં આવી હતી. સમગ્ર ઘટના બાદ શાકભાજી વિક્રેતાઓ ફરિયાદ નોંધાવવા કાપોદ્રા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે કાપોદ્રા પોલીસે એક ઈસમને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અનિલ કુમાર મૌર્ય, મેરા 6 ડાયમંડ શાક માર્કેટ, શાકભાજી કા ધંધા કરતા હું આજ 30 સાલ સે. लेकिन कल रात को मेरा सब्ज़ी चोरी हुआ 2 से 3 के बीच में, और सब्ज़ी में चोरी हुआ 40 किलो लहसुन था, रिंगर था 20 किलो तक, गोभी 30 किलो, 10 किलो तुरिया, 20 किलो भिंडी, 5 किलो तुअर और 4 कैरेट टमाटर, टोटल मेरा 25,000 का माल था. फिर हमने पुलिस कापोद्रा पुलिस स्टेशन में आके अर्जी लिखाया साहब को, ધવલભાઈ દવે, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, મહામંત્રીઓની ઉપસ્થિતિમાં 3 તબક્કામાં અપેક્ષિતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબતક ન્યૂઝ. નમસ્કાર.